वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સદ્ગુરુ આધાનંદ સ્વામી વિરચિત હરિચરિત્રામૃત સાગર અમૃતનો આ સાગર છે મહારાજના મધ કરતા પણ મીઠા અમૃત જેવા ચરિત્રો સાંભળી સાંભળી એટલો બધો આનંદ આવે છે અને તમને પણ જોઈને મને એમ થાય છે કે તમે બધા પણ આ ચરિત્રો સાંભળીને એટલા બધા રાજી છો નીલકંઠ વન વિચરણની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે બીજું તરંગ ઓગણપચાસમો વર્ણિરાજ શ્રી નીલકંઠ પુના શહેરમાં પધારે છે ત્યાંના દીવાન બુદ્ધિમાન બાપુભાઈ ગોખલે એના બગીચામાં મહારાજ ઉતર્યા બાપુભાઈને સમાચાર મળ્યા દીવાન સાહેબ બગીચામાં કોઈ એવા મહા તપસ્વી મહાતેજસ્વી મહા યશસ્વી મહાઓજસ્વી એના ચહેરાની આસપાસ ઓજ છવાયેલું છે એના મુખમંડળ ઉપર સૂર્ય અને ચંદ્રની કાંતિને ઝાંખી કરે એવી કાંતિ તેજ પથરાયેલું છે એના શરીરના એક એક હાડકા જાણે કે એને ખૂબ તપ કર્યું હોય એની ચાડી ખાય છે આવા નાના નીલકંઠ મહાતપસ્વી છે બુદ્ધિશાળી દિવાન દર્શન કરવા આવે ઓળખી ગયા કેવી રીતે સેવા કરતા આપણે ગઈકાલે સાંભળ્યું પણ એ વાત તો નક્કી હ કે નીલકંઠને સાધુઓ ન ઓળખી શક્યા પણ રાજાઓ ઓળખી ગયા ધર્મની પછેડી ઓઢીને બેઠેલા ધર્મ જગતના તત્વો પરબ્રહ્મા પૃથ્વી પર પ્રગટ થયા એની શરણાગતિ ન સ્વીકારી શક્યા આસિદ્ધ ભગત અને જે ધર્મ જગતમાં નહોતા મહેલોમાં વિલાસમાં વૈભવોમાં રચ્યા પચ્યા હતા એ રાજાઓ દીવાનો ભગવાનને ઓળખી ગયા એની શરણાગતિ સ્વીકારી શક્યા બસ આનો અર્થ એટલો જ છે આપણે જો કોઈ ભગવાનના સારા ભક્ત છે ભગવાનના સારા સંત છે એનો રાજીપો ન લઈ શક્યા એને રાજી ન કરી શક્યા તો આપણા કરેલા બધા સાધન એ પાણીમાં ગયા ધૂળ ભેગા થઈ ગયા સાધનથી કલ્યાણ થાય એ વચનામૃતનો મત જ નથી ભગવાન સ્વામિનારાયણનો મત જ નથી સાધનથી તો ભગવાન અને સંત રાજી થાય છે અને એના રાજીપાથી જીવની વાસના ટળે છે અને વાસના ટળે ત્યારે જીવનું કલ્યાણ થાય છે આ વચનામૃત ગુણાત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ સંતોની વાતો કે સદગુરુ મુક્તાનંદ સ્વામી કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય એનો ટૂંકો સિદ્ધાંત આટલો જ છે કોઈ એમ માનતું હોય કે બસ મારો તો એક પગ અક્ષરધામમાં છે અક્ષરધામનો ઇજારો ભગવાન શ્રીહરિએ કોઈને નથી આપ્યો કોઈને નથી આપ્યો એટલા માટે કહેવાનું મન થાય સાધુઓ ન ઓળખી શક્યા મંદિરમાં રહેનારા હતા એ નીલકંઠવર્ણી ઉપર પથ્થર નાખવા મળ્યા એને મારી નાખવા તૈયાર થયા તપ અને ત્યાગની મૂર્તિઓ ગણાતા જીયર સ્વામી જેવા નીલકંઠ ઉપર કેવો ક્રોધ કર્યો જંગલમાં એકાંતમાં રહીને સિદ્ધ સાધના કરીને થયેલા એવા સિદ્ધો નીલકંઠવર્ણીને ધમકી આપતા હતા કે તું કાલનો આવેલો તને શું ખબર પડે કોઈક જ ભગવાનને ઓળખી શક્યા મનુષ્ય યતતી સિદ્ધ યતતિ યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વે તત્વત દાદા આ ગીતાજીનું લોજિક છે ધ મેથેમેટિક્સ ઓફ ગીતા મેથેમેટિક્સ ઓફ ભગવાન કૃષ્ણ હજારો માણસોમાં કોઈક જ કલ્યાણના માર્ગે ચાલે છે હજારો માણસોમાં મનુષ્યાનામ સહસ રે શું કશિદ યતતી સિદ્ધ એ હજારો માનુષ્યોમાં કોઈક જ કલ્યાણના માર્ગે ચાલે છે અને યતતામ સિદ્ધાનામ કલ્યાણના માર્ગે ચાલેલા માણસોમાં પણ એવા હજારો માણસો એમાં પણ કશ્ચિન મામ વે તત્વત કોઈક જ મને ઓળખી શકે છે કોઈક જ મને ઓળખીએ છે તમે જોયું વાત સાચી ને સબઘટ મેરા સાય ખાલી ઘટ કોઈ કેવું લખ્યું હે ભગવાન તો ખૂણા ખૂણામાં છે ભગવાન તો જીવ જીવમાં છે કણ કણકણમાં ભગવાનને જોનારો ક્ષણ ક્ષણમાં ભગવાનને માનનારો જીવ ક્યારેક ક્યારેક સંત સંતને ભક્તમાં ભગવાનને નથી સ્વીકારી શકતો માણસની અંદર અહંકાર જે પડ્યો છે ને જીવની અંદર અભિમાન જે પડ્યું છે ને આ અભિમાન જીવને સત્ય સામે આવે ને છતાં એને સ્વીકારવા નથી દેતું કેટલી સરસ કથા કેવી પૂજા કરી એના પત્ની પણ ભાવથી ચંદન ઘસે નીલકંઠવર્ણીએ ના પાડી મારાથી દૂર રહેજો અમે ત્યાગને માર્ગને અનુસર્યા છીએ માટે મેં સ્ત્રીઓને સ્પર્શ કરતા નથી દૂર રહી ભગવાનની સેવા કરી મહારાજના દર્શન કરે ચંદન થી પ્રેમે કપૂર કે આરતે કરહી કૃષ્ણ કે મૂર્તિ બરની મેં ધરહી હરે કૃષ્ણા બરણિકો એક જાની પૂજા ત કરત હીત આની પૂજા નીત કરત હિત આની અત્યંત હેત લાવીને કપૂરની આરતી ઉતારી વર્ણીને કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ પરાત્પર તત્વ જાણીને ખૂબ પ્રેમથી સેવા કરે છે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી વર્ણીના મુખે પ્રેમથી વાતો સાંભળતા ભગવાન જે બોલે જેમ કરોડ કરોડ રૂપિયાના મોતીને માણસ વીણતો હોય ને એમ ભગવાનની વાતને વીણી લે સાંભળતા અને પછી હાથમાં તાનપુરો લઈને ખૂબ હરખભર્યા હૃદયથી અભંગના પદ ગાતા જેવી રીતે આપણા ગુજરાતમાં નરસિંહ મહેતા મીરાબાઈ એના ભજનો પ્રસિદ્ધ છે ગુજરાતની ભક્તિ એવી રીતે મહારાષ્ટ્રની ભક્તિમાં અભંગ તુકારામજી મહારાજના અભંગ તમે સાંભળો મેં તો સાંભળ્યા છે દાદા એવા મીઠા લાગે એ મરાઠી ભાષા હોય આપણે પૂરેપૂરું સમજી ન શકીએ પણ એનો જે ભાવ થોડો જાણો થોડો સાંભળો એ મરાઠી ભક્તોની ભક્તિ કરતા મેં જોયા છે ગુરુજીની કૃપાથી મેં પૂના હતા પૂનામાં શિબિર રાખેલી ત્યારે પૂનામાં જ એક મહારાષ્ટ્રના એક બે સંતો ભક્તોને મળવાનું થયું એટલી વસ્તુ સત્ય છે ભગવાન કોઈ મંદિરમાં બંધાયેલા નથી ભગવાન કોઈ વ્યક્તિમાં બંધાયેલા નથી ભગવાન કોઈ ખૂણામાં બંધાયેલા નથી ભગવાન ફક્ત બંધાયેલા છે પવિત્ર અને નિર્મળ પ્રેમને સર વત્ર સમાના પ્રગટ ભગવાન પ્રેમથી જ પ્રગટ થાય છે પ્રેમ જેવી કોઈ પ્રતિષ્ઠા ભગવાનની નથી પ્રેમ જેવો કોઈ ગ્રંથ નથી એટલા માટે તો લખ્યું પોથી પઢકર જગમવા પંડિત ભયા કોઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય દુઃખની વાત એટલી જ છે જ્યાં પ્રેમ નથી કરવાનો ત્યાં જીવ પ્રાણી માત્રને જગતમાં પ્રેમ થાય છે અને પ્રેમ કરવા જેવા પરમાત્મા છે ત્યાં ધારે છે મહેનત કરે છે છતાં પ્રેમ થતો નથી આનાથી મોટી જીવ માટે દુઃખની કઠણાઈની કોઈ વાત નથી બસ હરિમા હેત કરી લો ભગવાનની મૂર્તિમાં મન પરોવી દો જેવો રસેલા તારા મુખડા હાર પ્યારા નાથડે નો મોતે જેવો છો રસેલા તારા મુખડા ને જો તે બ્રહ્માનંદ સ્વામી પુરુષના દેહમાં હતા પણ ભગવાનના પ્રેમમાં કેવા પાગલ બન્યા હશે કે ગાતા ગાતા હું પુરુષ છું કે સ્ત્રી છું ભાન ભૂલી જાય અને પોતાની જાતને નારી બનાવી બ્રહ્મ સખી બનાવીને કીર્તન ગાવા લાગ્યા છું તારા મુખડાને આપણે ગાઈએ તો શું જોતો ગાઈએ શું ગાઈએ અને બ્રહ્માનંદ સમી શું ગાયું વાલા ભક્તો અતિ અદભુત તુકારામજી મહારાજના અભંગના પદો દક્ષિણ ભારતના આલવાર સંતોના પદો ઉત્તર ભારતના નરસિંહ કે મીરાના પદો મહારાષ્ટ્રના આ તુકારામજી મહારાજ નામદેવજીના અભંગ વગેરે અલગ અલગ જગ્યાએ ભક્તિના અલગ અલગ પ્રકારો અલગ અલગ સ્વરૂપો છે કોઈ વખતે શ્રીહરિને હિંડોળે ચુલાવતા તેમના પ્રેમનો તો કોઈ પાર જ ન હતો અનંત પ્રકારના મેવાઓ લાવીને તેઓ શ્રીહરિને નિત્ય જમાડતા બાપુ ગોખલે કોઈ વાર શ્રીહરીની પગચંપી કરતા એકવાર સાંભળજો ચરણમાં સોળ ચિહ્નો જોઈને એમને ઘણો પ્રેમ થયો તેઓ બોલતા આપ તો સાક્ષાત શ્રી કૃષ્ણ છો તે સિવાય આમ હોય નહીં અરે અષ્ટકોણને ને ઉર્ધ્વરે ખા સ્વસ્તિક જાબુ જવાલા કેવા ચરણારવિંદના એ સોળ ચિહ્ન મેં કહ્યું હતું ને મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે ભગવાનના ચરણારવિંદ એ દરવાજો છે મૂર્તિરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે મહારાજના ચરણારવિંદ એ શું છે દરવાજો છે મેં ઘણી વાર ઘણા સમય પહેલાં કથામાં વાત કરી હતી મને યાદ છે કેટલાક ભક્તોએ નિયમ પણ રાખ્યા હતા મેં બે ચાર વાર વાત કરી હતી પ્રસંગ હતો એટલે કે તમે બીજું થાય કે ન થાય ઘણા લોકો પ્રશ્ન પૂછે સ્વામી કેવી રીતે ભગવાનમાં હેત થાય ઘણા રસ્તા છે બધા સાચા છે પણ નંદ સંતોનો અનુભવેલો એક રસ્તો છે કયો સવારે પથારીમાં જાગો ને એક મિનિટ કાઢો એક મિનિટ જાગીને આંખ બંધ કરીને બેસો મહારાજ સુતા છે સરસ મજાની પ્રેમની પથારી અરે પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખ આરામ પ્રેમનો એ પલંગ એના ઉપર પુરુષોત્તમ નારાયણ પોઢ્યા છે આપણા ગુરુજીએ પોઢે પ્રભુની મૂર્તિ બનાવી છે ને કેવી મૂર્તિ જોઈ છે ને એમ લાગે હમણાં મહારાજ આંખ ખોલશે એમ લાગે મહારાજના મુખારવિંદ ઉપરથી એટલું બધું હાસ્ય એમ લાગે જાણે સુખનો સાગર એમ લાગે જાણે કે પ્રેમનો કુવો હોય પ્રેમનો કૂપ હોય મહારાજ પોઢ્યા છે મહારાજના ચરણારવિંદને હું અડું છું બંને હાથથી ચરણારવિંદના સોળ ચિહ્ન અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવ વજ્ર અંકુશ કેતુ પદ્મ જમણા ચરણારવિંદના નવ ડાબા ચરણારિનમાં ત્રિકોણ કળશ ગોપદ ધનુષ મીન અર્ધચંદ્ર અને વ્યોમ સોળ ચિહ્નના દર્શન કર્યા એટલે કે એનું ધ્યાન કર્યું એનું સ્મરણ કર્યું અને આંખો ખોલીને પછી ક્રિયા ચાલુ કરો અથવા તો સવારે ન કરી શકો તો રાત્રે કરો યોગેશભ સાંભળવા જેવી વાત કહી દો મેં ઘણા વર્ષો પહેલાં વાત કરેલી પછી આપણા અલ્પેશ ભગત છે ને ઘણા બધા ભક્તોએ સાંભળેલી અલ્પેશ ભગતે પણ નિયમ રાખ્યો કે દરરોજ એક મહારાજનું ચિહ્ન યાદ કરે કોઈ પણ અષ્ટકોણ છે કે ઉર્ધ્વરેખા છે કે સ્વસ્તિક છે કોઈ પણ એક ચિહ્ન અને આખો દિવસ જ્યારે જ્યારે એને સમય મળે મહારાજની મૂર્તિમાં મૂર્તિનું સંસ્મરણ થાય ત્યારે એ ચિહ્નને સંભાળે પેલી ચાવી હાથમાં હોય અને કેમ દરવાજો ખુલી જાય આ ચાવી છે એક ચિહ્નમાં પણ જો મન પુરવાઈ જાય એક ચિહ્નમાં ઘણા બધા કારણો ચરિત્રો ઐશ્વર્યો પ્રસંગો છે પણ એમાંનો એક પ્રસંગ મહારાજના ચરણમાં જે સોળ ચિહ્ન છે ને બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા શું જોઈને ચિહ્ન જોઈને બાપુભાઈ ગોખલેને આ સોળ ચિહ્ન જોવા મળ્યા નિયમ રાખો આમાં એક મિનિટથી વધારે ટાઈમ ન લાગે રાત્રે સુવા જઈએ મહારાજ પોઢ્યા છે ફરીવાર મહારાજને પોઢાડી મહારાજને પછેડી સરસ મજાની ફૂલની ઓઢાડી ચરણારીન પાસે આવીએ સોળ ચિહ્નના દર્શન કરી એનું સ્મરણ કરી એનું ધ્યાન કરી હૃદયમાં સોળ ચિહ્નને ઉતારી પછી પથારી લાંબી પગ લાંબા કરી સૂઈ જઈએ મહારાજના ચરણમાં આવી રીતે ચિહ્ન જોવાથી બાપુભાઈને થઈ ગયું નહીં નહીં આ તો સાક્ષાત પરબ્રહ્મ છે ભગવાન સિવાય કોઈ માયક પંચ વિષયમાં વિરક્ત રહી શકે જ નહીં કેટલા ભોગ આપું પદાર્થો આપું અલંકાર આપું કોઈ જગ્યાએ રાગ દેખાતો નથી આવો તે વળી વૈરાગ્ય પ્રત્યક્ષ ભગવાન સિવાય બીજાને ન હોઈ શકે પેશવા અમારા રાજા છે આપ આવીને તેમને દર્શન આપો આપે અનેક તીર્થો કર્યા છે જપ તપ કર્યા છે અતિ યશ વધશે તે સિવાય તો ઇન્દ્ર ભવ અને બ્રહ્માદિક દેવો પણ રહેવાના નથી તુમ્હારો દરસ એક છી નહીં જોઈએ અજાનમે કરહીં નાર કોઈ ભવ ભટ કનના હોવે ચોરાસી આવા ગમન ખોવે ચોરાસી આવા ગમન ખોવે તુમારો દરસ એક બાપુભાઈ ગોખલે પ્રભુને પ્રાર્થના કરે છે કોઈ માણસ અજાણતા પણ એકાદ ક્ષણ આપના જો દર્શન કરે ને તો એનું ભવાત્વીનું ભટકણ ટળી જાય અજાણતા પણ પ્રેમથી પ્રભુના દર્શન કરે ને ઊંઘમાં પણ માણસ ગોળ ખાય તો કેવો લાગે ગેળો લાગે આંખ બંધ કરીને કોઈ સાકર મોઢામાં મૂકે તો કેવી લાગે કેવી લાગે બોલો કેવી લાગે બસ કરવા જેવું આટલું જ છે ભગવાનમાં હેત કરો અને ભગવાન જેના હૃદયમાં હોય એવા સાધુ એનો સમાગમ કરો એવા સાધુ જ તમને ભગવાનમાં હેત કરાવશે એવા સાધુની વાત તમને ભગવાનનો મહિમા સમજાવશે એવા સાધુની વાત તમને ભગવાનમાં એક રસ કરી દેશે સાચી વાત ને અજાણતા પણ એકાદ ક્ષણ માટે પણ તમારા દર્શન કરે ને કેવી મીઠી વાતો દર્શનનો તો એટલો બધો મહિમા છે એટલો મોટો મહિમા દર્શનનો છે પણ દર્શન કરવાની રીત કોઈને આવડતી નથી હોતી શ્રીજી મહારાજે એક જ વ્યક્તિને યાદ કર્યા ધરમપુર ના રાજમાતા કુશળકુંવરબાઈ મહારાજ કે એ જેવી રીતે દર્શન કરતા એવી રીતે દર્શન કરવા મહારાજને ત્યાં સુધી ક્રોધ આવ્યો વચનામૃતમાં નોંધાયું કે ઘણા તો અમારા દર્શન કરે અને ભેળા આસપાસ બીજું હોય એના પણ દર્શન કરે અમને એમ થાય કે એને આ તો સાધુ થયા બાકી બે તમાજા મારી દઈએ મહારાજને આવો ગુસ્સો આવ્યો નથી હવે આ જોતા શ્રીજી મહારાજને ગુસ્સો કેટલી વાર આવો આવતો હશે હરીશભાઈ એકસો આઠ પ્રકારના મંદિરમાં થનારા અપરાધ એટલે ભગવાનની સામે થનારા પાપ લખ્યા જે પાપ રેગ્યુલર બધી જગ્યાએ થતા હોય આપણા મંદિરમાં પણ આપણે એમાં સલામત ન રહી શકીએ શું લખ્યું ભગવાનની મૂર્તિ આગળથી નીકળીએ અને ભગવાનને પગે લાગ્યા વગર જો નીકળીએ તે અપરાધ છે રજવાડાના સમયમાં મુજરાનો રિવાજ હતો દાદા મુજરો ખબર ને મુજરો ભરતા ગાયકવાડ સરકાર નાના અને ત્યારે અંગ્રેજોની હુકુમત અને અંગ્રેજના દરબારમાં નાના ગાયકવાડ સયાજીરાવને આવવાનું થાય રાજા હતા ક્યારેક કોઈને નમેલા નહીં મુજરો ભરેલો નહીં મુજરો ભર્યા પછી આમ સલામ કરતા કરતાં કરતાં પેલા નજીક જવાનું પછી પગે લાગતા લાગતા પાછું વળવાનું રિવર્સ ગાડી ચલાવવાની એમાં પાછા વળતા વળતા ખબર ન પડી કોઈ જગ્યાએ ભટકાય એટલે પીઠ આપી દીધી ઇતિહાસને જાણો એક રાજાની સામે માણસ પીઠ આપી દે કેટલી મોટી ધમાલ થાય અને આપણે ભગવાનને શું આપીએ મર્યાદા રાખીએ ટૂંકમાં મહારાજ પ્રગટ છે ભગવાન દયાળુ છે ભગવાન આવી નાની નાની જો આપણી ભૂલ જોવા જાય ને તો હજાર જન્મે આપણું કલ્યાણ ન થાય એ તો માફ કરે જ છે એ દયાનો સાગર છે એ પ્રેમનો સાગર છે એ કરુણાનો સાગર છે અજાણતા થયેલી ભૂલોને માફ કરશે પણ આપણને ખબર પડી તો મહારાજની મર્યાદા પૂરેપૂરી રાખીએ દર્શનનો એટલો મોટો મહિમા છે ભવમાં ભટકવાનું ટળી જાય તેમજ લખ ચોરાસીમાં આવાગમન તે પણ ટળી જાય એક તુરો અજાણ મે કરત નર કોઈ અજાણતા એકાદ ક્ષણ માટે તમારો દર્શનનો જેને યોગ થાય એને ભવમાં સંસારમાં ભટકવાનું બંધ થઈ જાય પણ પ્રેમથી હા જેતલપુરમાં દેવ સરોવર છે આજે રંગમહોલની બાજુમાં દેવ સરોવરના કિનારે મહારાજ એક વૃક્ષ નીચે સંતો ભક્તોની સભામાં બિરાજમાન છે સંતો કીર્તન ગાય છે મહારાજ હાથમાં પુષ્પનો ગુચ્છ લઈ લટકા કરતા જાય સંતો ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા જાય હરે હરે મહારાજની એવી હતી બોલતા જાય ફૂલનો દડો ઉછાળતા જાય આપણે ચેષ્ટામાં ગાઈએ છીએ ને આવી રીતે મહારાજ બિરાજમાન છે એવામાં નજીકમાં ઘોડો લઈ અને એક બાવાજી નીકળ્યા થોડી વાર ઊભા રહ્યા મહારાજની સામે જોયું આંખમાં આંખ ભેગી થઈ બાવાજી તો જતા રહ્યા મહારાજે કહ્યું સંતો કીર્તન રાખો કીર્તન રાખો સંતોએ કીધું મહારાજ શું થયું કેવું છે હા અમારે વાત કરવી છે મહારાજની આવી આદત હતી કે કંઈક સારી વાત હોય તો ચાલુ કીર્તનમાં અટકાવીને મહારાજ વચ્ચે વાત કરતા ચેષ્ટામાં આપણે સાંભળીએ છીએ અમારે વાત કરવી છે આજે આ બાવાજી ભાવી ગયા ખરેખર આજે એને કમાણી કરી લીધી પણ મહારાજ શેની કમાણી કરી કયો તો ખરા મહારાજ બોલ્યા ખરેખર આ બાવાએ સાંભળેલું સ્વામિનારાયણ છે જીવન મુક્તા છે જાદુગર છે લોકોને ભરમાવી અને પોતાના કરી લઈ અને બીજામાંથી તોડી નાખે છે આમ સાંભળી એને ખબર પડી જ સ્વામિનારાયણ એ જ જાદુગર ગામમાં આવ્યા છે ચોકમાં બેઠા છે એટલે અમને મારવા માટે આવેલો ચાબુક લઈને આ ઘોડા ઉપર આવ્યો દૂરથી અમારા દર્શન કર્યા સંત સભાના દર્શન કર્યા એને થયું લોકો વાત કરે છે એવું નથી કંઈક જુદું લાગે છે ત્યાં ઉભા ઉભા ક્યારનો વિચાર કરતો હતો અમારી મૂર્તિ મેં એટલો બધો ભાવ થયો એટલો બધો એને પ્રેમ થયો હૃદયમાં દ્વેષ હતો કે દ્વેષ દબાઈ ગયો અને હૃદયમાં સાચો પ્રેમ પ્રગટ થયો અમે જ્યારે એની સામે જોયું એને ખબર પડી ગઈ કે આ ભગવાન મને ઓળખી જશે તો એટલે શર્મિંદો બની અને ઘોડો લઈને ચાલતો થઈ ગયો પણ એને પ્રેમથી મારા દર્શન કર્યા ને માટે આ બાવો ખરેખર ભાવી ગયો વિચારો કેવા દર્શન કર્યા છે ઓગણોતેરો દુકાળ પડ્યો આ દુકાળમાં ખાવાનું મળતું નહીં એ સમયમાં શ્રીજી મહારાજ પોતે છુપા વેસે ગઢપુરમાં રહેતા કારણ કે લોકો આવતા મહારાજ પાસે રડતા મહારાજે દુઃખ જોઈ નહોતા શકતા દિવસે છુપાઈ જાય કોઈની મુલાકાત આપે નહીં સાંજે મહારાજ પોતે જે બનાવ્યું હોય જમવાનું એ મોટા મોટા તપેલાઓ લઈ અને નગરમાં ગઢપુરમાં દુખિયારા માણસોને વેચવા નીકળતા દરરોજ આવી રીતે મહારાજ ખીચડીના મોટા તપેલા પાર્ષદો પાસે લઈ વેચવા નીકળ્યા બધાની ખીચડી વગેરે વેચી ગામના બધાની ખબર લઈ પાછા આવ્યા દરબારગઢમાં તપેલા ધોવાઈ ગયા મહારાજ પણ જમવા બેઠા જીવબાજી થાળ લાવે છે એમાં બે યુવાન દીકરાઓ રખડતા રજળતા ગઢપુર ક્યાં સ્વામિનારાયણ ક્યાં દાદાનો દરબાર ક્યાં પૂછતા પૂછતા અંધારું થઈ ગયું છે કોઈનો ચહેરો ચોખ્ખો દેખાય નહીં આવા અંધારામાં ગઢપુરના દાદા ખાચરના દરબાર સુધી આવી મહારાજ જમવા બેઠા છે ને ખબર નથી આ કોણ છે સ્વામિનારાયણ ક્યાં મળશે મહારાજ કે બોલો શું કામ છે બસ બે દિવસથી આ પેટમાં એક રોટલો એક રોટલાનો ટુકડો પણ ગયો નથી અમે આ ભૂખનું દુઃખ સહન નથી કરી શકતા અમે સાંભળ્યું છે સ્વામિનારાયણ દયાળું છે એટલે અમે આવ્યા છીએ જો કંઈક અમને જમવાનું મળી જાય ને મારો પ્રાણ બચી જાય ગળા સુધી પ્રાણ આવી ગયો છે હવે સહન થતું નથી માટે કૃપા કરો અમને કંઈક આપો એ જ સમયમાં જીવબા રોટલા લઈને આવ્યા મહારાજને પીરસવા માટે થાળી મુકાઈ ગઈ હતી મહારાજે પૂછ્યું કેટલા રોટલા છે મહારાજ બે રોટલા અહીંયા છે અને બીજા બે રોટલા પીરસવા માટે અંદર મૂકી રાખ્યા છે બીજું કંઈ નથી મહારાજ કે મૂકો રોટલા થાળમાં રોટલા મૂક્યા મહારાજ કે બીજા લઈ આવો પેલા બંને દીકરાઓને કીધું અહીંયા આવો તમે ભૂખ્યા છો ને બે દિવસથી હા લો એક એક રોટલો બે એટલા બધા ઉભા રહો ઉભારો ઉભાર જતા નહીં જીવબા પાછા અંદર ગયા બે રોટલા લઈને આવ્યા અને એ રોટલા શ્રીજી મહારાજે પાછા પેલા બે દીકરાને આપ્યા પેલા દીકરા કે નહીં નહીં અમને એક રોટલો મળ્યો ને આ તો ઘણું છે ઉજ્જળ વનમાં પેલું કહેવાય ને વેરાન પ્રદેશમાં જેમ એક મીઠા પાણીનો વિરડો મળી જાય તૃપ્તિ લાગે ને આટલું તો ઘણું નહીં નહીં મહારાજ કે બે રોટલા બંનેને બબ્બે રોટલા આપ્યા મહારાજ માટે તો કઈ જમવાનું રહ્યું નહીં જીવ બાપણ પણ ગયા ઉભા રહ્યા પેલા બંનેની આંખમાં આંસુ આવી ગયા જતા જતા બોલ્યા હે સ્વામિનારાયણ અમે સાંભળ્યું તું તમે દયાળુ છો પણ આજે જોઈ લીધું તમારી થાળીનો રોટલો તમે અમને આપી દીધો અમારી માં ન કરી શકે એવું તમે કર્યું તમે એક દિવસની નહીં અમારી બબ્બે દિવસની ભૂખ ભાંગી એક એક રોટલો મેં આજે જમીશું એક એક રોટલો અમે કાલે જમીશું બંને છોકરાઓ ગયા બાજુમાં મુક્તાનંદ સ્વામી હશે મહારાજ એમ બોલ્યા સ્વામી આ બંને દીકરાઓ આવતા જન્મે ઇન્દ્ર થશે મહારાજ એવું તે વળી શું કામ કર્યું એને આ બંને દીકરાઓને અમારામાં એવું હેત થયું એવું હેત થયું અમારી આ મૂર્તિ અમારા દર્શન અરે આવાને આવારે આવાને આવારે આવાને આવારે રહેજો મારે ખલડી માં પ્રભુ આવા ને આવા અમારી મૂર્તિના હૃદયમાં કંડારાઈ ગઈ છે જળાઈ ગઈ છે બંને ઇન્દ્ર થશે દર્શનનું ફળ હું કહું છું કેવા દર્શન ગુરુજીએ સંતોની સભામાં વાત કરી ગમે ત્યારે આપણે વડતાલ જઈએ લોયા જઈએ મોટા મંદિરમાં જઈએ ગઢપુર જઈએ છપ્પૈયા જઈએ દર્શન કરીએ છપ્પયા જઈએ સેના માટે દર્શન કરવાને તો દર્શન જ્યારે કરવા જઈએ ને ત્યારે એમ માનવું મારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે હવે મહારાજ જેટલું મને જીવારસીની કૃપાનું ફળ છે એમ માની એ દર્શનને એવા હૃદયમાં ભરી લેવા એવા હૃદયમાં ભરી લેવા ચરણારવિંદ એક એક અંગને નિરખતા જવા અંગ અલંકાર આભૂષણ બધું નિરખતા નિરકતા ચરણારવિંદીથી મુખારવિંદ સુધીની મૂર્તિ હૃદયમાં પાકી કરી દેવી કોમ્પ્યુટરમાં સેવ થાય ને એમ હૃદયમાં સેવ કરી લેવી આવા દર્શન બાપુભાઈ કહે છે પ્રભુ અમારા રાજા છે પેશવા એને દર્શન આપો તમારા દર્શન જેણે નથી કર્યા એ ગમે તેવા મોટા ઇન્દ્ર કે બ્રહ્મા છે બધા મરી જવાના અને તમારા દર્શન જેણે કર્યા ને આ સંસારના ચક્રમાંથી છૂટી જવાનો કરોડો અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે છતાં આપના સિવાય સંસારથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી તે યજ્ઞાદિકથી થી આપના દર્શનનું ફળ ઘણું ભારે છે યજ્ઞ કરવા કરતા પણ કેનું ફળ વધારે છે દર્શનનું ફળ કોણ બોલે છે બાપુભાઈ મહારાજને પ્રાર્થના કરે છે જોયું મંદિરમાં આવીએ ને આપણે પણ એવી આદત રાખીએ એવા સરસ દર્શન કરીએ ચરણારવીન મહારાજના પગમાં શું ધરણ અલંકાર પહેર્યાવા છે મહારાજના વસ્ત્ર કેવા છે મહારાજનો કંદોરો કેવો છે મહારાજનો ગળાનો હાર કેવો છે કાલે કેવા સરસ વાઘા હે કાલ રાતના દર્શન કર્યા હતા ભીખું દાદા આ હા એવા લાલ ટોપી નહીં એવા મહારાજ આપણા સલુણા છે અને એવા ઋષિ સ્વામી શણગારે છે મહારાજને અને એ મહારાજ પછી ક્યારેક ક્યારેક તો એવા આમ જામી જાય છે ને આપણને એમ લાગે કે ગુરુજીએ કેવી કૃપા કરી આપણા પર કેવી કૃપા આ કળિયુગમાં આવી પ્રાપ્તિ હોય જ ન શકે આવી પ્રાપ્તિ શક્ય જ નથી આપણને થઈ બસ તો હવે આપણે આ મહારાજની મૂર્તિને ભરી લઈએ બીજું આપણે બહુ સરસ કર્યું છે આ તો લાઈવ કથા સાંભળનારા દૂર દૂરના ભક્તોને કહી દઉં હમણાં દરરોજ આપણા મંદિરમાં ઇન્ડિયાથી કોઈને કોઈ મહેમાન આવે છે આજે આપણા ગુરુકુલ સંસ્થાના બહુ મોટા લોયર વકીલ સાહેબ પહેલીવાર અમેરિકા પહેલીવાર લોયાધામ આવ્યા ગુરુજીએ ખાસ કહ્યું હતું એના મોબાઈલમાં દરરોજ આ મહારાજની મૂર્તિ વોટ્સઅપ દ્વારા જાય છે અમેરિકા ઉતર્યા ત્યારથી જ એને પહેલો સંકલ્પ થયો કે મારે આ મહારાજના દર્શન કરવા જવું છે આજે આવ્યા આ મૂર્તિને આ સિંહાસનને આ મંદિરને આ મહારાજને જો એટલા રાજી થયા એટલા રાજી થયા આપણે વોટ્સઅપ દ્વારા આ મહારાજના દર્શન એક એક હરિભક્તો સુધી પહોંચાડીએ છીએ તમે નિયમ રાખો કે દરરોજ અમે મહારાજના દર્શન વોટ્સઅપથી કરીશું ઘણા ભક્તો સવારે આરતી કરે છે લાઈવમાં આરતીમાં એકવાર દર્શન કરી લે છે ઘણા એવા ગ્રુપ ચાલે છે કે દર્શન કરે વોટ્સઅપમાં ફોટો આવે પછી ફોટો એના આખા સર્કલમાં દરરોજ સેન્ડ કરે કરો આ જ કરવા જેવું છે ગુણાતાનંદ સ્વામી કે જોવા જેવા બે જ છે કોણ મહારાજ અને મહારાજના સાધુ ભગવાન અને ભગવાનના સંત બે જ જોવા જેવા છે બાકી તો જગતનું જેટલું જોશો એ વિકાર અને વાસના જ વધવાની કંઈ જોવા જેવું છે નહી મહારાજને જુઓ યજ્ઞ કરતા પણ દર્શનનું ફળ અધિક છે એટલા માટે આપના સુખકારી દર્શન રાજાને થાય એવું હું કહું છું દિવાન બાપુ ગોખલેની વાત સાંભળી શ્રીહરિ અમૃત રસ ભર્યા વચન બોલ્યા હવે મહારાજના વચન સાંભળજો હવે મહારાજની વાત સાંભળજો હે બુદ્ધિમાન દિવાન તમે સાંભળો તમારા મનમાં દર્શન કરાવવાનો ભાવ છે કયો ભાવ છે પણ તે રાજા તો વગેરેના સુખને પરમેશ્વર વધારે માને છે જે પરમેશ્વર બધું આપે છે તેના નામનું ઉચ્ચારણ પણ કરતા નથી અને તમે મને ત્યાં લઈ જાઓ છો કોને જેને જરૂર નથી ભગવાનની કદાચ અમે પરચો બતાવીએ તોય જેને ભગવાનની જરૂર નથી તમે દર્શન કરાવવાનું તાન છોડો અને દર્શન કરી લેવાનું તાન રાખો જેમાં જે જે સુખ દેખાય છે નીલકંઠ વર્ણિ બાપુભાઈ ગોખલેને સ્પષ્ટ વાત કરે છે જેમાં જે જે સુખ દેખાય છે તે ભગવાનની સેવાનું જ પરિણામ છે શ્રીહરિની સેવા વિના તેમાં સુખ મળે જ નહીં ભગવાનની સેવાનું સુખ અપાર છે તેને અણસમજવું ગમાર માણસ ક્યારેય સમજી શકતો નથી ગોળ તમે ગીંગાને નાખો ને એ પચાવી ન શકે ગોળને પચાવવા માટે હોજરી અલગ જોઈએ હે સૂર્યનો પ્રકાશ આખી દુનિયા પચાવી શકે પણ સૂર્યના પ્રકાશને ઉલ્લુ ઘૂહડ પચાવી નથી શકતું જાણો છો ને એના માટે જુદી રીતની આંખો જોઈએ હા આકાશમાંથી વૃષ્ટિ થાય ને વરસાદ પડે ને બધી વનસ્પતિ લીલી છમ થઈ જાય હા આકાશમાંથી વરસાદ થાય ને બધી વનસ્પતિ લીલી છમ થઈ જાય પણ પેલો જવાસો આવે ને વનસ્પતિ હરીશભાઈ જોયે છે મેં તો જોયો છે દેશમાં જેમ વરસાદ પડે ને એમ સુકાય વરસાદમાં ઘનશ્યામ દાદા જે સુકાતો હોય એને કોઈ લીલો કરી શકે બાપુ ભાઈ તમારા જેવા બુદ્ધિમાન માણસ આવી ભૂલ કેમ કરે જેને ખપ નથી જેને ગરજ નથી જેની આંખો ઉલ્લુ જેવી છે એને સૂર્યના અંજવાળામાં લઈ જઈને શું કરશો જેનું જીવન જવાસા જેવું છે એના ઉપર અમારી કૃપા વરસાવીને શું લાભ થશે સમજ્યા ને તમે જેની હોજરી ગીંગા જેવી વિસ્તાના કીડા જેવી થઈ ગઈ છે એને અમારી મૂર્તિનો મહારસ ચખાડીને શું લાભ છે થશે લાભ બોલો અને આપણે બધા એવી ભૂલ કરીએ છીએ કે નહીં કરીએ છીએ કે નહીં મારા ફોનમાં વોટ્સઅપમાં એવા સારા સારા મેસેજ આપે એક બે વાર તો એક બે ભગતે મેસેજ કર્યા મેં ફોન કર્યો ઇન્ડિયા સ્પેશિયલ મેં કીધું ભગત બહુ સરસ વાત ચાલો આજે તમે જે વાત મોકલી એના ઉપર બે મિનિટ સત્સંગ કરીએ તમે આ વાતમાંથી શું સમજ્યા મને શું કે ખબર સોરી સોમી મેં તો પૂરેપૂરું બરાબર વાંચ્યું નથી લો લોકોને વાંચવા કરતા વચાવવામાં રસ છે એટલે ગુણવંતભાઈ શાહ લખે કે લોકોને સારા બનવા કરતા સારા દેખાવામાં વધારે રસ છે ધર્મ જગતની અધોગતિ ત્યાંથી જ શરૂ થાય સારા બનવા કરતા સારા દેખાવામાં સ્વામીને આવો સરસ મેસેજ મોકલી દો સ્વામી રાજી થશે પણ સ્વામીને ખબર પડી કે આ તો તળ્યું જ નથી આને વાંચ્યો જ નથી આને વિચાર્યો જ નથી એને મોકલી આપો કહો દાદા બહુ ચાલે છે આવું હા એક ભાઈ મને મેસેજ મોકલો હમણાં ને ઘણા સમય પહેલા કે બે કિલો શાક લઈ આવજે બરાબર આને આટલા રૂપિયા આપી આવજે અને પછી મને ફોન કરી દેજે પછી મેં એને ફોન કર્યો મેં કીધું આ મેસેજ તમે મને કર્યો સ્વામી સોરી તમને આવી ગયો મારા ઘરવાળાને કરતો તમને થઈ ગયો લો આવું ચાલે છે જાજુ તો આવું ચાલે છે હું કરો તમે બોલો એ આશીત ભગત આ સોશિયલ મીડિયામાં પેલું કે ફેસબુકમાં માણસના ફેસે બદલાઈ ગયા એટલા માટે આ સાધનોથી તમે માપના પરિચિત થાવ એનો માપે ઉપયોગ કરો તમને કામ લાગે બરાબર છે પછી તમારું કામ બગાડતા હોય એટલા બધા એમાં ડૂબી ન જાઓ મેં કીધું ને ડૂબવા જેવા એક જ છે આ મહારાજ એમાં હેત કરો એ મૂર્તિને નિરખો મહારાજ સત્સંગ આપણા જીવનના કામકાજ આપણા જીવનમાં કંઈક સાચી વસ્તુ જાણવામાં આપણને મદદરૂપ થાય એટલો એનો ઉપયોગ કરો વધારે નહીં બાપુભાઈને કહે છે બુદ્ધિશાળી છો કેમ ભૂલ કરો છો સત્સંગ કરનારા બધા ભૂલ કરે છે એટલે ગુણાત્યાનંદ સ્વામીને કેવું પડ્યું શું જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો જો પોતાને સમજવાનો હોય ને તો કોઈ વાતની ખામી ન રહે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા કોઈ વાતની ખામી રહે જ નહીં આપણને આગ્રહ કેનો છે સમજાવાનો બીજાની ભૂલ ટાળવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાની ભૂલ ટાળવાનો હોય ને તો સ્વામી કે કોઈ વાતની કમી જ ન રહે હા રાજન તમારી વાત સાચી છે પણ તમે જે પાત્રને પસંદ કર્યું છે ને પાત્ર સાચું નથી સમજો છો ને રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન તમારી વાત સાચી છે સોના જેવી વાત છે દર્શન આપવા જોઈએ પણ જે વ્યક્તિને આપવાની તમે વાત કરો છો ને જેને પરમાત્મામાં ભાવ નથી પોતાની જાતને જ પરમાત્મા કરતાં શ્રેષ્ઠ માની બેઠો છે એવા અહંકારથી છલો છલ ભરેલા વ્યક્તિને આગળ અમે અમારા દર્શન આપવા શા માટે જઈએ તમે કરી લો देखात है जा मैं हर की सेवा बेना नहीं है या मैं हर की सेवा को सुख है अपारा नहीं जानत जन को वो गमारा नहीं जानत जन को गमारा આ દુનિયામાં જે કઈ સુખ છે એ ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવાનું જ પરિણામ છે જેની પાસે જે કઈ સુખ છે આ જન્મે કે ગયા જન્મે એને કંઈક ભગવાન કે ભગવાનના સંત ભક્તની સેવા કરી એનું જ પરિણામ છે પણ ગમાર માણસોને આ સમજાતું નથી વચનામૃત મધ્યનું અઠ્યાવીસમું મહારાજના શબ્દો જેનું રૂડું થાય છે તે ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે તે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જ થાય છે સત્સંગ કરીએ છીએ પણ સત્સંગ કર્યા પછી ચૂકી શું જઈએ છીએ સત્સંગ કર્યા પછી આપણે શું નથી કરી શકતા શું મિસ કરીએ છીએ સેવા કરવાનું સંત ભક્તને રાજી કરવાનું સત્સંગ કર્યા પછી સેવા કરવાની રીત જો આવડી જાય ને કેવી કેવી સેવાની રીતો છે આપણા સત્સંગમાં નાગરદાસ ભાઈ કરીને બહુ સારા એક ભક્ત બીમાર છે પોતાનો નાનો ભાઈ નથું નથુને કીધું નથું નથું જો જો આપણા ગુરુ હરિચરણ સ્વામી જો મને દર્શન આપે છે પાંચ સાધુઓ છે સાથે મહારાજ છે નથુએ કહ્યું કે મોટાભાઈ સ્વામી શું કહે છે બસ સ્વામી બહુ રાજી થયા છે આપણી સેવાથી મને કહે છે નાગરદાસ આ મહારાજને લઈને તને ધામમાં તેડવાયો છું તે સત્સંગની ખૂબ સેવા કરી છે ને 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 ધર્માદો કાઢ્યો કાઢ્યો છે છે ભગવાનનો ભાગ તે ભગવાનની ચોરી નથી કરીને ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય ભગવાનની સેવા કરવામાં જીવ એટલો બધો નમાલો હોય છે એટલો બધો નમાલો ભગવાન પાસે લેવામાં પાવર ધો ભગવાન પાસેથી લેવામાં પાવર ધો પણ ભગવાન માટે ખર્ચમાં ભગવાન માટે આપવામાં ભગવાન માટે સમર્પણ કરવામાં હરિચરણ સ્વામી કહે છે કે નાગરદાસ તે ખૂબ સેવા કરી છે મંદિરમાં ઘર કરતા વિશેષ મમત્વ રાખ્યું છે માટે તને તેડવા આવ્યો છો પણ સાંભળ તને આવતીકાલે તેડી જશો આજે તારો જે કડિયો છે ને નોકર છે ને એને મેં તેડી જશું આ વાત કોણ કહે છે નાગરદાસ કોને કહે છે એના નાના ભાઈ નથુને કહે છે એટલે નથુએ કયું કે મોટા કડિયાને સ્વામી કેમ તેડી જવાનું કરી કર્યું નથી એને કેમ તેડી જવાની વાત કરે છે સાંભળ કરી મેં પણ તારી જેમ આ જ પ્રશ્ન સ્વામીને પૂછ્યો ત્યારે સ્વામીએ મહારાજે મને કહ્યું શું કહ્યું સાંભળો એકવાર ગામમાં સંતો આવ્યા હતા આપણા બા બીમાર હતા સાધુ માટે રસોઈ કરવાની હતી અને સાધુ માટે લોટ દળવાનો હતો દળનાર કોઈ હતું નહીં અને ત્યારે આ કડિયાએ એટલા મહિમાથી એટલા પ્રેમથી સાધુ માટે સેવા કરવાની છે લોટ દળવાનો છે લાવો લાવો બા હું દળી દઉં ચિંતા ન કરો પોતાને સોંપેલું કામ એ તો કર્યું કડિયાનું કામ પણ એ સિવાય એને લોટ દડ્યો માથે મૂકી હુંડલો ઉપાડી સાધુને આપવા ગયો સાધુના દર્શન કરીને એટલો બધો ભાવ થયો આ હા મારું જીવન ધન્ય બની ગયું મને આવા સાધુની સેવા મળી આવા સારા સાધુ આવા રૂડા સાધુ એવો એને ભાવ થયો એ કડિયાની આખી જિંદગી પહેલા સાધુના દર્શન યાદ રહ્યા એ ચણતર કરતો હોય એને દર્શન યાદ આવે ઈ ખાડા ખોદતો હોય એને દર્શન યાદ આવે એટલા માટે તને કાલે તેડી જશું અને કડિયાને આજે તેડી જશું નથું તો અવાજ બની ગયો આજે તેડી જશે હા આમ હજી વાત કરે વાત પૂરી થાય મને કાલે તેડી જશે બધા હરિભક્તોને બોલાવો ગામમાંથી બધાને બોલાવવા સમાચાર મોકલે ત્યાં કડિયાનો દીકરો દોડતો દોડતો આવ્યો કે નથું કાકા નથું કાકા હા શું થયું મારા બાપુજી હમણાં તળાવમાં નાવા ગયા હતા વાવ આવી તળાવમાં પડી ગયા અને ડૂબી ગયા શું સમાચાર એવા દુનિયાને એમ લાગ્યું એક્સિડેન્ટ થયો દુનિયાને એમ લાગ્યું આ અકસ્માત સર્જાયો દુર્ઘટના ઘટી પણ નથું ભાઈના મનમાં શું થયું અરે ભાઈ આને મૃત્યુ ન કહેવાય આને તો આજ સવારે ઘનશ્યામ દાદા નાતા નાતા બાથરૂમમાં તો એવી ધૂન મચાવી હતી અમારું મુંડન ચાલે દાદા અંદર અમે બારથી તાનપુરો વગાડીએ દાદા અંદર કીર્તન ગાય એ આજ શ્રીજી મહારાજ ભલે આવિયારે એ સાથે સંતોની મંડળીને લાવિયારે આજ કરવા જેવું છે ચિરાગ भगत મારે કેવું છે સાધુની સેવા એક મારવાડી શ્રીજી મહારાજ અમદાવાદમાં બેઠા હતા બહુ સરસ પ્રસંગ છે એક મારવાડી એટલે મારવાડનો રાજસ્થાનનો માણસ બહુ દુખીારો ગરીબ માણસ ખાવા પીવા મળે નહીં સાંભળું કે એક ભગવાન છે ઓલિયા પુરુષ છે દર્શન કરવા માટે આવે મહારાજ પાસે આવીને ગળગડો થયો રડી પડ્યો બાપજી મને કંઈક ખાવાનું અપાવો મને કંઈક મજૂરી અપાવો મને કંઈક કામ આપો હું રજડતો રજડતો ગુજરાત સુધી આવ્યો છું અમારું મારવાડ તો સૂકું છે ત્યાં તો કંઈ હતું નહીં અહીંયા આવ્યા પછી પણ બાપજીએ કંઈ મળતું નથી મહારાજે કહ્યું અમે એક કામ આપીએ કરશો હા ખાવાનું મળશે રહેવાનું મળશે અને કામ પણ મળશે અને તમને મજૂરી એટલે પૈસા પણ મળશે એટલો રાજી થઈ ગયો અરે 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 આવી તમે કલ્પના પણ નહોતી કરી જો આ અમારા દીકરા અયોધ્યા પ્રસાદ અમારા દીકરા છે અહીંના આચાર્ય છે એનું ગાડું ચલાવવા માટે કોઈ સારો માણસ નથી તને ગાડું ચલાવતા ફાવે અરે બાપજી કયો એવું ચલાવી દો ગાડું ગાડું ચલાવજે અયોધ્યા પ્રસાદજી મહારાજનું ગાડું ચલાવવાની સેવા પેલા મારવાડીને સોંપી શ્રીજી મહારાજ તો જતા રહ્યા પણ એટલા મહિમાથી સેવા કરે એને મહેનતાનું મળે રહેવાનું મળ્યું જમવાનું મળ્યું આવું મંદિર મળ્યું આવા આચાર્ય મળ્યા આવા મહારાજ મળ્યા એટલો બધો અહોભાવ હજી છ મહિના થાય કેટલા મહિના છ મહિના થાય એક દિવસ સવારે આનંદાનંદ સ્વામી અમદાવાદના મંદિરના મહારાજે મૂકેલા આનંદાનંદ સ્વામીને દંડવત કરવા આવે સ્વામીને એક એક સ્વામી રાજી રેજો સ્વામી કે ભગત તારા ઉપર તો બધા રાજી બસ સ્વામી હવે કાલે મળે કે ન મળે કેમ આવું કહે છે મને આજે મહારાજે દર્શન દીધા અને એમ કીધું કે તારું બધું પ્રારબ્ધ પૂરું થઈ ગયું તને ધામમાં તેડી જશું લો કેનાથી સેવાથી કેનાથી સેવાથી સેવા કરો રાજી કરો કોઈના અંતરનો રાજી બોલો કોઈની આતરડી ઠરે એવી મહેનત કરો અને આજનો માણસ એસિડ લઈને ફરે છે હા

કોઈકના જીવનને ઠારવા માટે આપણે સરોવર જેટલું કામ ન કરી શકીએ તો કોઈકના દુઃખ ટાળવા માટે કેટલું કામ કરીએ ખાલી અરે જીવન થાજો ભૂખ્યા કાજે કેટલું સરસ કહી લખ્યું છે ને કોઈ ભૂખ્યો માણસ હોય ને એકાદ બટકું રોટલું આપજો તરસ્યા ને થોડું પાણી પાજો આ પણ એક સારું કામ છે આજનો માણસ ખરેખર ભૂલી જાય છે સત્સંગ કરનારો માણસ પણ સેવા કરવાનું કોઈકને રાજી કરવાનું કોઈકના અંતરને ઠારવાનું ચૂકી જાય છે મહારાજ બાપુભાઈ ગોખલેને કહે છે જે કોઈનું સારું થયું છે જે કંઈ સારું છે આ જન્મે કે ગયા જન્મે ભગવાન કે સંત સેવા કરી છે એનું જ પરિણામ છે અણસમજું ગમાર માણસો આ વાત માની નથી શકતા ભગવત સેવાનું સુખ ક્યારેય નાશ નથી પામતું અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુ સમંતવ્ય સમ્યગ સહ સંસ્કૃતના જો શબ્દો સમજાય ને તો તમે નાચી પડો એવો શ્લોક છે હા તમે ઉભા છે નાચવા લાગો પાપ અને પુણ્યનો હિસાબ ભગવાન નથી કરતા અપિચેત સુદુરાચારો કોણ એવા જગતમાં મળે જેને પાપ કર્યું જ ન હોય કોણ મળે ભગવાન કહે છે તે શું કર્યું એ મારે નથી જોવાનું બસ તે છોડી દીધું ને નમે ભક્ત પ્રાસ્યતી મહારાજ કહે છે ભગવાનની સેવા ક્યારેય નાશ નથી થતી જયું કેમ નાશ થાય ભગવાનની સેવા એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે સેવા મુક્તિશ્ચ ગમ્યતા સેવા છે એ જ મુક્તિ છે મુક્તિ પામવાનો અંતિમમાં અંતિમ માર્ગ હોય તો કયો છે સેવા છે બીજા જે માયક દેવદેવી હોય તેની સેવાનું સુખ તો અલ્પ છે અન્ય દેવની સેવા કરવામાં પણ જો કોઈ સેવા કરનાર હવે સાંભળજો ત્રીજી વાત સત્સંગ કરતો હોય એ કરવાનું તાન છોડી અને કરાવવાનું તાન વધારે રાખે અમારી જેમ તો એ ચૂકે છે સત્સંગ કરાવવા માટે નથી કરવા માટે છે જ્ઞાન આપવા માટે નથી જ્ઞાન લેવા માટે છે સમજ્યા ને તમે સત્સંગ કરવા કરાવનાર કે કરનાર સેવા કરવાનું ચૂકી જાય છે હવે સેવા કરનાર શું ચૂકી જાય છે દેવની સેવા કરવામાં પણ જો કોઈ સેવા કરનાર બ્રહ્મચર્ય વ્રત ન રાખે તો તે દેવતા જ તેના ઉપર કોપે છે તેનો નાશ થઈ જાય છે જ્યારે નાશ થાય તે પછી તેના વિચારો કંઈ કામ લાગતા નથી એટલા માટે પહેલા જ બધો વિચાર કરવો જોઈએ તો જ તેને થોડો ભય રહે સમજુ મનુષ્ય પાણી આવ્યા પહેલા પાળ બાંધવી સરોવરમાં પાણી આવે ત્યારે પાળ બંધાય નહીં બાંધવા જાય તો હેરાન થઈ જાય પરમેશ્વરે લોકોને સુખી કરવા માટે નિયમ બાંધ્યા છે તે લોપનાર કદાચ બ્રહ્મા વગેરે હશે તો તેની પણ લાજ રહેતી નથી ધર્મ હે અનંત પ્રકાર નિયમ નહીં ધર્મ કોવું સમજ્યા તમે સત્સંગ કરે પણ સેવા કરવાનું ચૂકી જાય તો સત્સંગ અધૂરો છે સેવા કરે પણ ધર્મ પાડવાનું ચૂકી જાય તો સેવા અધૂરી છે ધર્મ પાળે અને પછી બીજાને સેવા એટલે બીજાને રાજી કરવાનું તાન રાખે અને બીજાને રાજી કર્યા પછી સત્સંગ સાધુનો સમાગમ કરે તો કલ્યાણ થાય થાય અને પતિ ગઈ વાત કરોડ જન્મના શું અનંત જન્મના પાપ ભગવાન બાળી નાખે છે ધર્મ હે અનંત પ્રકાર નિયમ સમ નહી ધર્મ કોવો નિયમ તજત લગાર તાકુ દુખ હે હોત અતે જે નિયમ ને છોડે છે ને દુખ દુખ અને દુખ જ છે ધર્મ અનંત પ્રકારના છે નિયમ જેવો કોઈ ધર્મ નથી નિયમો ને થોડા પણ છોડી દેવામાં આવે તો અવશ્ય અત્યંત દુખ આવે છે ભલે ને કોઈ બ્રહ્મા કે શંકર જેવા હોય ઇન્દ્ર ચંદ્ર કે નારદ જેવા હોય તેઓએ પણ જો નિયમ તજી દીધા હોય તો અત્યારે તેમનો પણ અસ્યવાસ અપયસ ગવાય છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી ચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રી પુના શહેરમાં બાપુભાઈ ગોખલેના બગીચામાં રહ્યા એ નામે ઓગણપચાસ મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય